સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ શિક્ષણ જગત માટે વધુ એક શરમજનક ઘટના. ડીસા તાલુકાની રોબસ પ્રાથમિક શાળાના આચાર્યે માનસિક ત્રાસ આપી છેડતી કરી હોવાની શિક્ષિકાની ચોંકાવનારી ફરિયાદના પગલે આચાર્યની ધરપકડ કરાતા ચકચાર. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકની મોતની છલાંગ. થરાદના જ એક સંતાનના પિતાએ નહેરમાં કૂદી પડી આપઘાત કરતા અરેરાટી. બનાસકાંઠામાં વિવિધ સ્થળે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપાઈ આદરાંજલિ. ધાનેરા ખાતે સરકારી કર્મચારીઓએ સમાન વેતનની માંગણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જ આવેદનપત્ર આપતા અચરજ. ધાનેરા તાલુકામાં દિવ્યાંગોના નામે આવતી સરકારી ગ્રાન્ટ ચાઉ થઈ જતી હોવાના આક્ષેપોની ઊંડી તપાસ કરાવવાની ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી ખાતરી. હવે દિવ્યાંગ બાળકોને ન્યાય મળવાનો સર્જાયો આશાવાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા તાલુકાના રોબસ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે એ જ શાળાની એક શિક્ષિકાએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આચાર્યની અટકાયત કરી છે. જોકે આચાર્યે તેમની સામે થયેલા આક્ષેપોને બેબુનિયાદ ઠેરવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી શિક્ષણ જગતને બદનામ કરતી ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના રોબસ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ ચૌધરી નામના આચાર્ય સામે એ જ શાળાની શિક્ષિકાએ માનસિક ત્રાસ આપવા ઉપરાંત શારીરિક છેડતી કરવાના ગંભીર આક્ષેપ કર્યા બાદ ઈશ્વર ચૌધરી વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે આચાર્યની અટકાયત કરી છે. જોકે આચાર્યએ તેમની પર થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે શિક્ષિકાએ કરેલા તમામ આક્ષેપો બેબુનિયાદ છે. સાહેબ, બિલકુલ ખોટી ફરિયાદ છે. આવી કોઈ આક્ષેપો મારા પર મૂકવા છે, એકદમ વાહિયાત છે અને ખોટા આક્ષેપો છે. વહીવટી બાબતની અંદર ચર્ચા થઈ હોય અને એ બાબતની અંદર કોઈ અધિકાર રાખી અને મારા ઉપર આવા ખોટા જે આક્ષેપો મૂકવામાં આવે છે એ તદ્દન ખોટા છે અને આવી કોઈ વાત બની જ નથી. શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા તે તો પોલીસ તપાસમાં બહાર આવશે, પરંતુ અત્યારે આચાર્યની અટકાયત થતા સમગ્ર શિક્ષણ જગત પર લાંછન લાગી ગયું છે. એલઆરડી પેપર લીક પ્રકરણ બનાસકાંઠામાંથી 50થી વધુ શખ્સોએ પેપર ખરીદ્યું હોવાની શંકા મજબૂત બની છે. પોલીસે વડગામ તાલુકાના કોદરામ ગામના વધુ એક શખ્સને ઉઠાવ્યો હોવાની પણ વિગતો મળી છે. અત્યાર સુધી બનાસકાંઠામાંથી 5 શખ્સોની ધરપકડ કરાઈ છે. આ મામલે એટીએસની ટીમો દ્વારા વડગામ પંથકમાં તપાસ હાથ ધરાઈ છે. પોલીસની વિવિધ ટીમો પણ આ કેસમાં સંકળાયેલા લોકોની શોધખોળ ચલાવી રહી છે. જોકે પેપર લીક કેસમાં સંડોવાયેલા કેટલાક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસની શોધખોળને લઈ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. બનાસકાંઠા થરાદથી વાવના દેથડી ગામે જઈ રહેલા જમાઈનું ખુદ સાસરિયાઓએ જ અપહરણ કરી મારપીટ કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. થરાદ તાલુકાના નાગલા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર નજીકથી આ યુવકનું જીપડાલામાં અપહરણ કરાયું હતું. વાવ તાલુકાના દેવપુરા ગામના સાસરિયાઓએ સગા જમાઈનું અપહરણ કરી મારપીટ કરી હોવાની આ ઘટના ચર્ચાની એણે ચડી છે. સાટા પ્રથામાં ભાઈ બહેનના લગ્ન એક જ ઘરે થયેલ છે. જોકે જમાઈને ગળદાપાટું તેમજ લોખંડની ટોમી મારી ઈજાઓ કરાતા આ યુવકના સાસરામાં જ પરણાવેલી બહેને પોતાના ભાઈને મારમાંથી બચાવી 108ની એમ્બ્યુલન્સ મારફત ઈજાગ્રસ્ત ભાઈને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું હતું. સાસરિયાએ જમાઈ પાસેથી મોટરસાયકલ, મોબાઈલ તેમજ રોકડ રકમની પણ લૂંટ કરી હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત યુવકના પિતાએ આ યુવકના સસરા સહિત 5 જણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાંથી કબૂતર મારીને લઈ જતો શખ્સ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે. નગરના જીવદયા પ્રેમીઓએ આ શખ્સને ઝડપી લીધો હતો. ભક્ષણ માટે આ શખ્સે સાંધી દૂત એવા કબૂતરનો શિકાર કર્યો હોવાનું જાણવા મળતા ચકચાર મચી ગઈ છે.
આ પાંચ શખ્સો પૈકી ચાર શખ્સો ફરાર થઈ ગયા છે, જ્યારે એક શખ્સ ઝડપાઈ ગયો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી 14 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાના પગલે બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ મામલે જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ થરાદ પંથકમાંથી પણ કબૂતરનો શિકાર કરતી ટોળકી ઝડપાયા બાદ પાનપુર શહેરમાંથી પણ કબૂતરની હત્યા કરતો શખ્સ ઝડપાતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં દલિતો પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. આ ગામના દલિત ખેડૂતની ખેતીની જમીન પચાવી પાડવાના આક્ષેપો કરાયા છે. કુચાવાડા ગામના દલિત સમાજના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોને લઈ ડીસા તાલુકા પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. આ ગામમાં ખેતી કરતા બાબુભાઈ પરમાર નામના ખેડૂત તેમની જમીન પર છેલ્લા 50 વર્ષથી કબજો ધરાવે છે અને આ જમીનના સરકારી દસ્તાવેજોમાં પણ તેમના નામની નોંધો પડેલી છે. તેમ છતાંય આ ગામના પ્રકાશજી ઠાકોર નામના શખ્સે ગેરકાયદેસર રીતે આ જમીન બચાવી પાડવાનો પ્રયાસ કરતા આજે બાબુભાઈ પરમારે દલિત અગ્રણીઓ સાથે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગણી કરી હતી. મારા ભાઈનો બાબુભાઈ મોહનભાઈ પરમાર દલિત પરિવારનો માણસ, એનું છેલ્લા 50 વર્ષથી કબજા કરેલ છે. ગ્રામ પંચાયતની આકારણી અમારી પાસે છે, છતાં બાજુમાં ઠાકોર આવેલા અમારને મા બેન સામે ગાળો બોલી અને તમે અહીંયા અમારી બાજુમાં રહી ન શકો એવી અમને ધાક ધમકી રાત્રે 12 વાગે તાંબલી વાયર બધા લૂંટી લીધા અને અમને ધારીએ કોડિયા લઈ અને મારવા આવેલ. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકની મોતની છલાંગ. થરાદના જ એક સંતાનના પિતાએ નહેરમાં કૂદી પડી આપઘાત કરતા અરેરાટી. બનાસકાંઠામાં વિવિધ સ્થળે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપાઈ આદરાંજલિ. ધાનેરા ખાતે સરકારી કર્મચારીઓએ સમાન વેતનની માંગણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જ આવેદનપત્ર આપતા અચરજ. ધાનેરા તાલુકામાં દિવ્યાંગોના નામે આવતી સરકારી ગ્રાન્ટ ચાઉ થઈ જતી હોવાના આક્ષેપોની ઊંડી તપાસ કરાવવાની ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી ખાતરી. હવે દિવ્યાંગ બાળકોને ન્યાય મળવાનો સર્જાયો આશાવાદ. તો જોતા રહો બીકેન્યુઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो दोड़ो खेतर में रोज ने टोळो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे. હવે મુંજાશો નહીં, છે ને કાંટાળી તારની વાડ,
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદના એક યુવકે ગત બુધવારે મુખ્ય નર્મદા નહેરમાં મોતની છલાંગ લગાવી હોવાની શંકાના પગલે ભારે શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે શોધખોળ દરમિયાન નહેરના પાણીમાંથી આ યુવકનો મૃતદેહ હાથ લાગતા અરેરાટી મચી ગઈ છે. બુધવારે થરાદના પ્રજાપતિ વાસ વિસ્તારના એક યુવકનું મોટરસાયકલ નર્મદા નહેર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવતા આ યુવક નહેરમાં ડૂબ્યો હોવાની શંકાના પગલે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતાં નહેરમાં ડૂબેલ મનાતા યુવકના પરિવારજનો તેમજ સગા સ્નેહીઓ પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. એક સંતાનના પિતાએ નહેરમાં ઝંપલાવ્યું હોવાના અહેવાલોથી નગરજનોમાં પણ ચકચાર મચી ગઈ હતી. દરમિયાન આ યુવકની ભાળ મેળવવા માટે અન્ય લોકો પણ શોધખોળમાં જોડાયા હતા. જોકે શોધખોળ દરમિયાન પાણીમાંથી આ યુવક મૃત હાલતમાં મળી આવતા તેના પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. ત્યારે ડીસામાં વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આજે 6 ડિસેમ્બર એટલે કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ. આ પ્રસંગે વિવિધ સંગઠનો દ્વારા પ્રભાત ફેરી યોજાયા બાદ ડીસા હાઈવે પર આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું. આજે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા પણ રેલી યોજી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું. આજે ડીસા કોલેજ DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિન નિમિત્તે રેલી તથા પુષ્પાંજલિનું આયોજન કરેલ જેમાંથી અહીંથી ડીસા કોલેજમાંથી પ્રયાણ કરી બગીચા સર્કલ થઈ દીપક હોટલ બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. આ ઉપરાંત ડીસા શહેરમાં કાર્યરત જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ બાબા સાહેબ અમર રહોના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ હતી. આ રેલી ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચ્યા બાદ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. મહામાનવ, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા, દલિતોના, પીડિતોના, શોષિતોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજ 62મી મહાપરિનિર્વાણ દિવસ છે. આજે એમની પુણ્યતિથિએ આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના સમાનતા, એકતા અને ભાઈચારાના જે એમનો જે મેસેજ છે એને સમાજમાં પ્રસરાવીએ અને દરેક લોકો ગૌરવભેર જીવી શકે એ દિશામાં એમના જે પ્રયત્ન હતા, એમણે જે બંધારણમાં માનવ સમાનતાથી જીવી શકે એવી જે ભાવના આપી હતી એ ભાવનાને ઉદાત કરીએ અને એમને સાચા અર્થમાં ત્યારે શ્રદ્ધાંજલિ હશે કે એમની જય જયકાર કરવાને બદલે એમના રસ્તે ચાલીએ, એમના વિચારોને, એમના કાર્યોને આપણા જીવનમાં ઉતારીએ અને એનો પ્રચાર અને પ્રસાર કરીએ. આ મહામાનવને આજના દિવસે હું કોટી કોટી વંદન કરું છું. જય ભીમ. બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે આજે અમીરગઢ તાલુકાના સરોત્રા ખાતે પણ અમૂઠી ઉચેરા માનવીને ભાવભરી આદરાંજલિ અપાઈ હતી. આજે 6 ડિસેમ્બરે સ્વતંત્ર ભારત દેશના પ્રથમ કાનૂન મંત્રી અને ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ હોય આજે અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ગામે જય ભીમ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ભાવભરી આદરાંજલિ અપાઈ હતી.
આ પ્રસંગે શંકરભાઈ વકીલ, સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ રણાવાસિયા તેમજ દલિત સમુદાયના અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબની તસવીરને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી આ મહામાનવને ભાવભરી આદરાંજલિ અર્પી હતી. આ અવસરે ઉપસ્થિત દલિત સમાજના યુવાનો, વડીલો અને યુવતીઓએ પણ બાબા સાહેબના જીવન સિદ્ધાંતોને આત્મસાત કરવાના સંકલ્પો પણ કર્યા હતા. બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 63મા પરિનિર્વાણ દિનની ઉજવણી નિમિત્તે આ મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં થરાદ અને વાવ તાલુકાના દલિત સમાજના આગેવાનો અને યુવાનો ઉપરાંત થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પૂર્વ પાલિકા પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ, પાલિકા સદસ્ય કલાવતીબેન રાઠોડ, શૈલેષભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ બાદ સભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં 2 મિનિટનું મૌન પાળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંદેશ ઉપર ઉપસ્થિત અગ્રણીઓએ પ્રકાશ પાડ્યો હતો. ધાનેરા ખાતે પણ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને ગુજરાત જનતા જાગૃતતા મંચના ઉપક્રમે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારદાર કર્મચારીઓ દ્વારા સરકારની નીતિઓ વિરુદ્ધ આવેદનપત્ર અપાયું હતું. આ આવેદનપત્ર ધાનેરા ખાતેની બાબા સાહેબની પ્રતિમાને અર્પણ કરાયું હતું. ગુજરાત રાજ્યમાં સંખ્યાબંધ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર જ કે ફિક્સ પગાર અથવા તો આઉટસોર્સિંગથી કામ કરે છે, ત્યારે ધાનેરા તાલુકાના આવા કર્મચારીઓએ આજે ધાનેરા ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ એકત્રિત થઈ તેમને વેઠવી પડતી મુશ્કેલીઓ રજૂ કરી સરકાર તમામ કર્મચારીઓને સમાન વેતન આપે એવી માંગણી કરી સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. ગુજરાત સરકાર સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતોનું પાલન કરી નાના કર્મચારીઓને પણ કામ પ્રમાણે વેતન આપે તેવી માંગણી સાથે આજે આ કર્મચારીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આવેદનપત્ર આપતા અચરજ સર્જાયું હતું અને આ મામલો આજે ધાનેરામાં ચર્ચા નિર્ણય ચડ્યો હતો. ધાનેરામાં આજે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિનની ઉજવણી કરાઈ હતી. ધાનેરા ખાતે તાલુકા પંચાયત સામે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજના આગેવાનો, સમાજ ચિંતકો તથા યુવાનોએ બાબા સાહેબને યાદ કરી તેઓની મહાનતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધાનેરા શાખાના MK વાઘેલા ગુરુકુલ વિદ્યાલયમાં બાબા સાહેબના જીવન પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી શ્રેષ્ઠ નિબંધ લખનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિદ્યાર્થીઓને પુસ્તક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકામાં દિવ્યાંગોના નામે આવતી સરકારી ગ્રાન્ટ ચાઉ થઈ જતી હોવાના આક્ષેપોની ઊંડી તપાસ કરાવવાની ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી ખાતરી. હવે દિવ્યાંગ બાળકોને ન્યાય મળવાનો સર્જાયો આશાવાદ. તો જોતા રહો બિકિનર્સ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર,
ડોક્ટર અંકિત પડિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુન આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, જિલ્લા મથક પાલનપુર ખાતે આજે હોમગાર્ડના સ્થાપના દિનની ખૂબ ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત હોમગાર્ડ જવાનોએ નિષ્ઠા અને વફાદારીથી ફરજ બજાવવા હાકલ કરાઈ હતી. હોમગાર્ડના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા સહિત હોમગાર્ડના અન્ય અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધાનેરા તાલુકામાં દિવ્યાંગ બાળકોના નામે આર્થિક ઉચાપત થતી હોવાના આક્ષેપોના પગલે ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઊંડી તપાસની ખાતરી આપી છે. ધાનેરા ખાતેના બીઆરસી ભવનમાં અઠવાડિયામાં 4 દિવસ દિવ્યાંગ બાળકોને તાલીમ આપવા માટે દર વર્ષે 60,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે. જોકે આ કેન્દ્રને વર્ષમાં માત્ર 1 જ દિવસ ખોલી ગ્રાન્ટની રકમ ચાઉ થતી હોવાનો ધાનેરાના સેવાભાવી દિવ્યાંગ હરનાથભાઈએ તાજેતરમાં જ ચોંકાવનારો આક્ષેપ કરી દિવ્યાંગ બાળકોને ન્યાય અપાવવા માટે શિક્ષણ વિભાગ પાસેથી માહિતી માંગી છે. જો કે આજે ધાનેરા તાલુકાના નવા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીએન ગુર્જરે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા દિવ્યાંગ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાનો આશાવાદ ઉજળો બન્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. દરેક તાલુકા મથકો ખાતે આવેલ બીઆરસી ભવનોમાં દિવ્યાંગ બાળકો માટે બ્લોક રિસોર્સ રૂમ બનાવી દર સપ્તાહે 4 દિવસ દિવ્યાંગ બાળકોને યોગ્ય તાલીમ આપવાની વ્યવસ્થા કરાઈ છે. દિવ્યાંગ બાળકો પણ અન્ય બાળકોની જેમ અભ્યાસ કરે તે માટે આઈડી શિક્ષકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવાતી હોય છે. સાથે સાથે લાભાર્થી બાળકોને નાસ્તો તેમજ બાળકના માતા પિતાને પોતાના ગામથી તાલુકા મથક સુધી આવવા જવાનું મુસાફરી ભથ્થું પણ સરકાર દ્વારા ચૂકવાય છે. ત્યારે ધાનેરા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સરકારની યોજનાઓનો પરિણામલક્ષી અમલ કરવા ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ધાનેરા તાલુકામાં 30 જેટલા બાળકો શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવે છે. ત્યારે બાળકોને બીઆરસી ભવનમાં યોગ્ય તાલીમ અપાય છે કે કેમ તે બાબતે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવાની પણ તેમણે ખાતરી આપી હતી. ગત મંગળવારે બીકે ન્યૂઝ ચેનલ પર દિવ્યાંગ બાળકોને મળતી સુવિધાઓ બાબતે અહેવાલ રજૂ થતાં આજે ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મામલે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા દિવ્યાંગ બાળકોના અધિકારો માટે લડત ચલાવતા સામાજિક આગેવાનોમાં પણ હવે ન્યાય મળે તેવો આશાવાદ સજાયો છે. વિકલાંગ દિવસ નિમિત્તે જે વિકલાંગ બાળકો છે એના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે અને બ્લોક રિસોર્સ પર્સન રૂમ, બ્લોક આઈડી અને બાળકોને જે લાભો આપવામાં બાબતેની જે રજૂઆત થયેલ છે તે બાબતે તાલુકાની અંદર આવા જે કોઈ વિકલાંગ બાળકો છે એ બાળકોને પૂરતો ન્યાય મળે, એને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબના જે લાભો આપવા પાત્ર થાય એ લાભો મળે અને તમામ આવા જે બાળકો છે એને કેટેગરી વાઇઝ જે દર અઠવાડિયે મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 4 દિવસ માટે વિવિધ MR, SI, દ્રષ્ટિની ખામીવાળા અને હેન્ડિકેપ જે બાળકો છે એ બાળકોને માટેનો રૂમ કાયમી ધોરણે ખુલ્લો રહે અને આઈડી પર્સન દ્વારા એ બાળકોને જાંચીને પરખીને એને રોજ નવું નવું શીખવામાં આવે એવા પ્રયત્નો કરવામાં આવશે. જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે એ બાબતે તપાસ પણ કરવામાં આવશે અને જે નિયમ અનુસાર જે કંઈ એની તજવીજ હાથ ધરવાની થાય એ ધરવામાં આવશે અને બાળકોને પૂરતા લાભો મળે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. કેટલા બાળકોને શું સુવિધા મળતી હોય છે? લગભગ તાલુકાની અંદર 250 થી 300 બાળકો વિવિધ કેટેગરીના છે અને જિલ્લા કક્ષાએથી જે સ્પેશિયલ બજેટ મંજૂર થાય છે એની અંદર આવા બાળકો પૈકી જે મેજર તકલીફવાળા બાળકો છે એવા 50 બાળકોને 2500 લેખે એનું એક એલાઉન્સ સીધું એમના ખાતાની અંદર SSA કચેરી મારફતે નાખવામાં આવે છે અને વાર્ષિક 40 થી 50 હજારની ગ્રાન્ટ આવા બાળકોના મુલાકાતીઓ માટે, એના વાલી માટે
એને ચાય નાસ્તો અને ભાડા માટેની પણ આપવાની વ્યવસ્થા SSA દ્વારા BRC ભવન મારફતે કરવામાં આવતી હોય છે. તો બાળકો માટે આ ગ્રાન્ટ વપરાય કેમ સાહેબ? બાળકો માટે ની ગ્રાન્ટ વાપરવામાં આવે છે, છતાં પણ જે મીડિયાની જે રજૂઆત છે એના અનુસંધાને પૂરતી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધાનેરા સ્થિત BRC ભવનમાં દિવ્યાંગ બાળકો માટે કેવી પ્રવૃત્તિઓ થાય છે તેની નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ શરૂ કરતા ધાનેરા તાલુકાના શિક્ષણ જગતમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આ મામલે દોષિતો સામે કાર્યવાહી થાય એ પણ એટલું જ જરૂરી જણાય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 37,100 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 36,900 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ઈસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1047 થી 1055 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 728 થી 735, ઘઉંના 383 થી 431, બાજરીના 320 થી 346, મગફળીના 650 થી 845, ગવારના 800 થી 836, જુવારના 780 થી 805, અડદના 865, રાજગ્રાના 1175 થી 1191, તેમજ કપાસના ભાવ 1040 થી 1058 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 355 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 101, ઘઉંની 39, બાજરીની 666, મગફળીની 12,454, ગવારની 85, જુવારની 14, અડદની 4, રાજગરાની 24 બોરી તેમજ કપાસની 61 મણની આવક થઈ હતી. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શિક્ષણ જગત માટે વધુ એક શરમજનક ઘટના. ડીસા તાલુકાની રોબસ પ્રાથમિક શાળાના આચાર્યે માનસિક ત્રાસ આપી છેડતી કરી હોવાની શિક્ષિકાની ચોંકાવનારી ફરિયાદના પગલે આચાર્યની ધરપકડ કરાતા ચકચાર. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકની મોતની છલાંગ. થરાદના જ એક સંતાનના પિતાએ નહેરમાં કૂદી પડી આપઘાત કરતા અરેરાટી. બનાસકાંઠામાં વિવિધ સ્થળે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપાઈ આદરાંજલિ. ધાનેરા ખાતે સરકારી કર્મચારીઓએ સમાન વેતનની માંગણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જ આવેદનપત્ર આપતા અચરજ. ધાનેરા તાલુકામાં દિવ્યાંગોના નામે આવતી સરકારી ગ્રાન્ટ ચાઉ થઈ જતી હોવાના આક્ષેપોની ઊંડી તપાસ કરાવવાની ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી ખાતરી. હવે દિવ્યાંગ બાળકોને ન્યાય મળવાનો સર્જાયો આશાવાદ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.